આજના વિડીયોમાં આપણે જોઈશું અમુક યુઝફુલ કિચન ટિપ્સ તેમજ સાંજ માટે ઇઝી ડિનર રેસીપી. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આજની પહેલી જે ટીપ છે એ લીંબુ માટેની છે. જ્યારે આપણે લીંબુને ફ્રીજની અંદર મૂકીએ ત્યારે 2-3 દિવસ બાદ લીંબુ છે કડક થઈ જાય છે, જેના કારણે આપણે એની અંદરથી જ્યુસ કાઢીએ તો બરાબર રસ પણ નથી નીકળતો. તો એના માટે એક બાઉલની અંદર મેં ગરમ પાણી લઈ લીધું છે 1 ગ્લાસ જેટલું, અને આ ગરમ પાણીની અંદર લીંબુને આપણે 10 મિનિટ માટે પલળવા માટે મૂકી દઈશું. 10 મિનિટ બાદ જ્યારે તમે લીંબુને જોશો ત્યારે લીંબુ થોડા સોફ્ટ બની જશે અને આની અંદરથી આપણે ઇઝીલી રસ છે એ કાઢી શકીએ છીએ. તો જ્યારે લીંબુ કડક થઈ જાય ત્યારે આ ટ્રીક જરૂરથી આજમાવજો. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. જ્યારે ક્યાંય આપણે બહાર જવાનું હોય તો આપણે પાણીની બોટલ સાથે લઈને જતા હોઈએ છીએ. તો જો આપણે એને આ રીતના મોટી થેલીની અંદર મૂકીએ તો બોટલ વારંવાર આમથી તેમ પડી જતી હોય છે. તો એના માટે આજે આપણે એક સરળ ઉપાય જોઈશું. તો એના માટે મેં અહીંયા એક થેલી લઈ લીધી છે. તો કપડાની જે થેલી આવે એનો જ આપણે યુઝ કરીશું. ત્યારબાદ જે પાણીની બોટલ છે એને આ રીતના આપણે વચ્ચે મૂકી દેવાની છે અને એની સાઇઝ પ્રમાણે આપણે એને કટ કરી લઈશું. એ વાતનું ધ્યાન રાખવાનું કે જે પકડવા માટેના હેન્ડલ છે એ કટ ના થઈ જાય અને જે બોટલ છે એનાથી થોડું 1 ઇંચ વધારે આપણે કટિંગ કરી લઈશું. અહીંયા જો તમારી પાસે મજબૂત થેલી હોય તો એવી જ થેલીનો અહીંયા ઉપયોગ કરવાનો છે. પ્લાસ્ટિકની થેલીનો આપણે ઉપયોગ નહીં કરીએ. તો આ રીતના જે પ્રમાણે તમારી બોટલ નાની કે મોટી હોય એ પ્રમાણે તમે અહીંયા કટિંગ કરી શકો છો. તો આ રીતના કાતરની મદદથી આપણે કટિંગ કરી લઈશું. તો બોટલ પ્રમાણે મેં કટ કરી લીધું છે. ત્યારબાદ હવે આપણે ચારે બાજુ છે સિલાઈ લગાવી દેવાની છે. તો જો તમારી પાસે સિલાઈ મશીન હોય તો તમે મશીનમાં પણ સિલાઈ કરી શકો છો અથવા તો સિમ્પલ સોય દોરાની મદદથી પણ આ રીતના એને સિલાઈ કરી શકો છો. તો આ રીતના આપણે ચારે બાજુ સિલાઈ કરી લેવાની છે. જ્યારે આપણી પાસે બોટલ માટે નાની થેલી ના હોય ત્યારે આપણે મોટી થેલીની અંદરથી આ રીતના ઘરે જ નાની થેલી બનાવી અને રેડી કરી શકીએ છીએ. તો અહીંયા મેં ચારે બાજુ સિલાઈ લગાવી લીધી છે અને તમે જોઈ શકો છો કે કેટલી આસાનીથી આપણી બોટલ માટેની થેલી બની અને રેડી થઈ ગઈ છે. નેક્સ્ટ ટ્રીક જોઈએ એના પહેલાં આજે તમારી સાથે એક રેસીપી શેર કરીશ. ઘણી વખત એવું થાય કે સાંજે શાક રોટલી ખાવાનું મન ના હોય અને આપણે એકદમ ઇઝી કંઈ હળવું ફૂળું ખાવું હોય, તો એના માટે આજે આપણે એક રેસીપી ટ્રાય કરીશું જે ઇઝીલી બની અને રેડી પણ થઈ જાય છે અને ટેસ્ટમાં પણ બધાને ખૂબ જ ભાવશે. તો આ રેસીપી બનાવવા માટે હું યુઝ કરીશ અગારો રોયલ પ્રી સિઝન કાસ્ટ આયર્ન પનીયારમ પેનનો. આ પનીયારમ પેન કાસ્ટ આયર્નનું બનેલું હોવાથી ફાસ્ટ હીટ કરે છે તેમજ ઇવન હીટ ડિસ્ટ્રીબ્યુશન કરે છે, જેના કારણે એ આપણી કુકિંગને ફાસ્ટ બનાવે છે. પ્રી સિઝન કાસ્ટ આયર્ન હોવાથી એના પર પહેલાથી જે ઓઇલનું કોટિંગ કરવામાં આવેલું હોય છે, જેના કારણે જમવાનું છે નીચે ચોટતું નથી અને આ નોનસ્ટિકના જેમ જ કામ કરે છે. આની અંદર આપણે એક સાથે 15 પનીયારમ અથવા તો 15 અપમ બનાવી અને રેડી કરી શકીએ છીએ. આની અંદર જ્યારે આપણે જમવાનું બનાવીએ ત્યારે એ ફૂડ સાથે રિએક્ટ નથી કરતું અને પકડવા માટે આપણને આ રીતના 2 હેન્ડલ આપવામાં આવેલા છે જેની અંદર કોઈપણ જાતનો જોઈન્ટ નથી લગાવેલો. આની અંદર આપણે જ્યારે જમવાનું બનાવીએ ત્યારે એની અંદર ઓછી માત્રામાં આયર્ન ભળે છે, જેના કારણે આપણા જમવાનાની અંદર પણ આયર્ન મળી જાય છે. તેમજ આપણને પકડવા માટે 2 હેન્ડલના કવર આપવામાં આવેલા છે, જેના કારણે જો પનીયારમ પેન ગરમ હોય તો પણ આપણે એને ઇઝીલી પકડી શકીએ અને એની ગ્રીપ પણ સારી છે. હવે આજે આપણે આની અંદર બનાવીશું મસાલા અપમ. તો એના માટે મેં અહીંયા સૂજી લઈ લીધી છે. તો આપણે એક બાઉલની અંદર 2-3 કપ જેટલી મેં સૂજી લીધી છે. તો અહીંયા તમે જેટલા પ્રમાણમાં બનાવી રહ્યા હો એટલા પ્રમાણમાં સૂજીનું પ્રમાણ રાખી શકો છો. ત્યારબાદ આપણે એની અંદર 1 ગ્લાસ જેટલી છાશ ઉમેરી દઈશું. તો અહીંયા જો તમારી પાસે છાશ ના હોય તો તમે ખાટું દહીં પણ ઉમેરી શકો છો અને આને આપણે એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે. જો તમારું દહીં છે થોડું વધારે ખાટું હોય તો તમે એની અંદર થોડું પાણી પણ મિક્સ કરી શકો છો. તો અહીંયા આપણે સૂજીને થોડી વાર માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું જેથી એકદમ સૂજી છે સારી રીતના ફૂલી જાય. તો જ્યાં સુધી આપણે સૂજી રેસ્ટ કરી છે ત્યાં સુધી આપણે મસાલો બનાવી અને રેડી કરી લઈએ. તો અહીંયા એક કડાઈની અંદર મેં થોડું તેલ લઈ લીધું છે. તો અહીંયા 1-2 ચમચી જેટલું તેલ લીધું છે. ત્યારબાદ તેલ ગરમ થાય એટલે થોડી એની અંદર રાઈ ઉમેરી દેવાની છે. રાઈને થોડી તતડવા દઈશું. રાઈ થોડી તતડી જાય ત્યારબાદ એની અંદર 3-4 મીઠા લીમડાના પાન અને 2 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. આને આપણે એકદમ સારી રીતના સોતે કરી લેવાની છે. અહીંયા ઓવરકુક નહીં કરીએ પણ થોડો એનો ટેસ્ટ છે ક્રન્ચી જેવો આવે એવું આપણે મીડિયમ ટેક્સચર રાખીશું. ત્યારબાદ આપણે એની અંદર શિમલા મિર્ચ ઉમેરીશું. તો 1 શિમલા મિર્ચ મેં અહીંયા ઝીણું સમારી લીધું હતું એને પણ આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે એની અંદર ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દઈશું. અહીંયા તમે તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકો છો, જેમ કે અહીંયા તમે કોબીજ ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકો છો, ગાજર પણ ઉમેરી શકો છો. તો અહીંયા મસાલાને આપણે એકદમ સારી રીતના મિક્સ કરી લેવાના છે. તો અહીંયા આપણા જે વેજીટેબલ છે સારી રીતના કૂક થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર મસાલા કરીશું. તો 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનું છે. 1/2 ચમચી જેટલું અહીંયા લાલ મરચું પાવડર ઉમેરીશું. તો અહીંયા તમે કશ્મીરી લાલ મરચું પણ લઈ શકો છો અને તીખું પણ લઈ શકો છો.
સ્વાદ અનુસાર આપણે એની અંદર નમક ઉમેરીશું અને અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું. આ મસાલાને આપણે એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનો છે. તો અહીંયા મસાલામાં તેલનું પ્રમાણ છે હંમેશા ઓછું જ હોય છે, તો અહીંયા એકદમ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈશું જેથી વેજીટેબલ ઉપર મસાલાની એક સારી એવી કોટિંગ આવી જાય. તો અહીંયા જે આપણો મસાલો છે એ પણ બની અને રેડી થઈ ગયો છે. તો આપણે ગેસને ઓફ કરી અને એને એક પ્લેટની અંદર કાઢી લઈશું. તો અહીંયા આપણી સૂજી વીર તમે જોઈ શકો છો કે ફૂલી ગઈ છે. તો હવે આપણે એની અંદર જે મસાલો બનાવીને રેડી કર્યો છે એ ઉમેરી દઈશું. મસાલો ઉમેર્યા બાદ આપણે એને સારી રીતના મિક્સ કરી લેવાનું છે જેથી સૂજીની અંદર મસાલો છે સારી રીતના મિક્સ થઈ જાય. ઘણી જગ્યા પર આને અપમ પેન પણ કહેવામાં આવતું હોય છે, ઘણી જગ્યા પર આને પનિયારમ પણ કહેવામાં આવે છે. તો તમારા સાઈડ આને શું કહેવામાં આવે છે એ મને કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો. તો અહીંયા મસાલો છે એને મેં સારી રીતના આ રીતે સૂજીની અંદર મિક્સ કરી લીધો છે. ત્યારબાદ આપણે એની અંદર સ્વાદ અનુસાર નમક ઉમેરીશું. તો મસાલામાં પણ નમક ઉમેર્યું છે એટલે આપણે અહીંયા સૂજીના ભાગનું જ નમક ઉમેરવાનું છે. ત્યારબાદ અડધી ચમચી જેટલો એની અંદર બેકિંગ સોડા ઉમેરીશું જેથી આપણા જે અપમ છે એકદમ સારી રીતના ફૂલી જાય અને ત્યારબાદ એને સારી રીતના મિક્સ કરી લઈશું. તો અહીંયા મેં પનિયારમ પેનને ગેસ પર મૂકી દીધું હતું અને અહીંયા થોડું મેં ગરમ કરી લીધું છે. ત્યારબાદ આપણે એની અંદર ઓઇલ ઉમેરી દઈશું. તો અહીંયા થોડું મેં ઓઇલ લગાવી લીધું છે બધામાં જેથી આપણને એને પલટવામાં ઇઝી રહે. તો અહીંયા આપણું પનિયારમ પેન છે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ચમચીની મદદથી એને ફિલ કરી દઈશું. તો અહીંયા ચમચી લઈશું તો એકદમ ઇઝીલી આપણે પનિયારમ પેનની અંદર બોલ છે એ નાખી શકીશું. તો બધાની અંદર આપણે એક જ જેટલું ટેક્સચર નાખવાનું છે. તો એક એક ચમચી જેટલું આપણે અહીંયા સૂજીનું જે બેટર છે એને ફિલ કરી લેવાનું છે. આ પનિયારમ પેનની અંદર ફક્ત તમે મસાલા અપમ નહીં પરંતુ જે સ્વીટ અપમ હોય, પનિયારમ હોય, લીટી ચોખા માટેના લીટી હોય, તેમજ બાળકોને જો તમે મિની ચોકલેટ કેક બનાવીને આપવા માંગતા હોય, મિની ઇડલી બનાવીને આપવા માંગતા હોય તો પણ તમે આની અંદર બનાવી અને રેડી કરી શકો છો. ઘણી એવી ડિફરન્સ રેસીપી છે કે જેને આપણે આ અપમ મેકરની અંદર બનાવી અને રેડી કરી શકીએ છીએ. તો આ કાસ્ટ આયર્નનું બનેલું હોવાથી લાઈફ ટાઈમ સુધી આને કંઈ પણ નથી થતું. તો લાઈફ ટાઈમ તમે આને યુઝ પણ કરી શકો છો. આની અંદર કોઈ પણ જાતના કેમિકલનું કોટિંગ નથી હોતું. જેમ કે આપણે નોનસ્ટિકના જે અપમ મેકરનો યુઝ કરીએ તો અમુક સમય પછી એનું જે નોનસ્ટિક કોટિંગ છે એ નીકળી જતું હોય છે, પણ આ કાસ્ટ આયર્નનું છે એટલે આને લાઈફ ટાઈમ સુધી કંઈ પણ નથી થતું. તો અહીંયા જે બધા જે મેં સૂજીનું બેટર છે આ રીતના ફિલ કરી લીધું છે. જો તમે આ પનિયારમ પેન ખરીદવા માંગતા હોય તો લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે એને ખરીદી શકો છો. તો જો તમારી પાસે કોઈ સારું એવું પનિયારમ પેન ના હોય તો તમે એક વખત આને જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા જે બધા જ મેં મસાલા અપમ છે એને ફિલ કરી લીધા છે અને આપણે એને 10 મિનિટ જેવું કૂક કરી લઈશું. તો અહીંયા મેં મીડિયમ આંચ રાખી છે. તો અહીંયા આપણા જે પનિયારમ છે એક બાજુથી કૂક થઈ ગયા છે, મેં એને બીજી બાજુ પણ ટ્રાન્સફર કરી લીધા છે અને એને એક પ્લેટમાં કાઢી લઈએ. તો આ જે મસાલા અપમ છે આપણા બની અને રેડી થઈ ગયા છે. આને તમે સોસ અથવા તો ચટણી સાથે સર્વ કરી શકો છો. આની ક્લિનિંગ પણ ખૂબ જ ઇઝી છે. નોર્મલી જે આપણે વાસણ ધોતા હોઈએ એ જ રીતના આપણે કોઈ પણ સ્ક્રબ અથવા તો સ્પોન્જથી આને ક્લીન કરી શકીએ છીએ. આને તમે જે ડિશવોશરની અંદર વોશ નહીં કરી શકો, ફક્ત તમે આને હાથેથી જ વોશ કરી શકો છો. જો આની અંદર કોઈ પણ ફૂડના પાર્ટિકલ્સ ચોંટી ગયા હોય તો તમે 5 મિનિટ જેવું એને પાણીમાં સોક કરી શકો છો. 5 મિનિટથી વધારે તમે આને પાણીમાં સોક નહીં કરી શકો કારણ કે કાસ્ટ આયર્ન છે તો જંગ લાગી શકે છે. તો આ રીતના નોર્મલી આપણે એને ઇઝીથી પાણી અને સ્પંજની મદદથી ક્લીન કરી શકીએ છીએ. ક્લીન કર્યા બાદ આપણે એને કોઈ પણ કપડાની મદદથી ડ્રાય કરી લઈશું. આને આપણે એર ડ્રાય થવા નહીં દઈએ, કાસ્ટ આયર્ન છે તો એર ડ્રાય થવાથી એની અંદર જંગ લાગી શકે છે. તો ક્લીન કર્યા બાદ આપણે કોઈ પણ કપડું લઈ અને આ રીતના જેટલું એનું એક્સ્ટ્રા પાણી વગેરે છે એને આપણે સાફ કરી લેવાનું છે અને ઇઝીલી પાણી છે કપડાની મદદથી ડ્રાય પણ થઈ જાય છે. જો તમે અમુક વસ્તુનું ધ્યાન રાખો છો તો કાસ્ટ આયર્નમાં ક્યારે પણ જંગ નથી લાગતો. આને કપડાની મદદથી આપણે સારી રીતના ક્લીન કર્યા બાદ ઉપરથી આપણે એક ઓઇલનું કોટિંગ લગાવી લઈશું. તો અહીંયા તમે જે પણ ઓઇલ જમવામાં યુઝ કરતા હોય એ ઓઇલ લઈ અને આપણે આ રીતના એક્સ્ટ્રા ઓઇલને ટીશ્યુ પેપરની મદદથી વાઇપ અપ કરી લેવાનું છે. આ રીતના તમે જે કાસ્ટ આયર્નના વાસણ છે એને ઓઇલની કોટિંગ કરી અને પછી રાખો છો તો એની અંદર ક્યારે પણ જંગ નથી લાગતો અને એકદમ નવા જેવા જ રહે છે. તો આ રીતના બંને સાઈડ સારી રીતના ઓઇલ લગાવી અને તમે એને સ્ટોર કરી શકો છો. જો આ તમે ખરીદવા માંગતા હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે. હવે જોઈએ નેક્સ્ટ સ્ટેજ. જ્યારે પણ આપણે કોઈ પણ ભીંડાનું શાક બનાવતા હોઈએ અથવા રીંગણનું શાક અથવા તો કઢીનું બનાવતા હોઈએ તો જ્યારે એની અંદર છાશ ઉમેરીએ તો ઘણા લોકોને છાશ છે એ ફાટી જતી હોય છે.
તો આજે એના માટે એક સરળ ટ્રીક જોઈશું. તો જ્યારે પણ તમે કોઈ પણ શાક અથવા તો કઢી બનાવતા હોય તો પહેલાં મસાલો રેડી કરી લેવાનો. મસાલો રેડી કર્યા બાદ એની અંદર છાશ ઉમેરી અને છાશને સારી રીતના ઉકળવા દેવાની. જ્યારે છાશ સારી રીતના ઉકળી જાય ત્યારે એન્ડની અંદર જો તમે નમક ઉમેરશો તો ક્યારે પણ છાશ છે એ ફાટશે નહીં. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઇક અને શેર જરૂરથી કરજો.